તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી. વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વૈષ્ણવ મહારાજે કહ્યું કે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે. મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે, જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે, જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે. સરકાર હિન્દુ તરફી હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી, તે દુઃખની બાબત છે. બજરંગ દળના કમલેશ ક્યાડાએ કહ્યું કે મહારાજ જેવી ફિલ્મો બહુ બની રહી છે, જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે ઓટીટી જેવા પ્લેટફોર્મ પર પણ દર્શાવવામાં ન આવે તેવી માંગ કરી છે. હજુ પણ બે નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છીએ કે આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. વલ્લભરાયજી મહારાજ ષષ્ઠપીઠ સુરત થી છીએ અમે, અને આજે જે આ રેલી નીકળી છે, આ વિશાળ રેલી, એનું તાત્પર્ય એક છે કે આ વિશાળ રેલી એ સમસ્ત સનાતન ધર્માવલંબી દેશ વિદેશની અંદર રહેતા લોકોનો આજે ભાવનાઓનો અહીંયા અભિવ્યક્તિકરણ છે, અને સમસ્ત સનાતન ધર્માવલંબીઓની ભાવના આહત થઈ છે આ મહારાજ ફિલ્મ દ્વારા. અને મહારાજ ફિલ્મ જેના આધારે લખાઈ એ સૌરભ શાહની કેવલ કલ્પનાની સ્ત્રી પર આધારિત એ મહારાજ નામની ફિલ્મ, જેણે ખરેખર બહુ જ મોટો એક અપરાધ કર્યો છે સનાતન ધર્મનો, તે ફિલ્મ અને આ મહારાજ નામનું જે પુસ્તક છે એ બેન થાય અને તેને માટે સરકાર પોતાના વિશેષ અધિકારોનો ઉપયોગ કરે તેને માટે સરકાર સુધી અવાજ પહોંચાડવાને માટે આ રેલી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં એક રિટ પિટિશન બી દાખલ થઈ અટકાવવા માટે ફિલ્મ તો હાઈકોર્ટે કેમ એનો ચુકાદો આપ્યો? ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એની અંદર અમારું એવું ગુજરાત હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમે શિરોધાર્ય કરીએ, પરંતુ આ ચુકાદો જે આવ્યો છે તેનાથી સનાતન ધર્માવલંબી સમાજ એનાથી એ સંતુષ્ટ નથી, અને સનાતન ધર્માવલંબી સમાજનું સ્પષ્ટ માનવું છે કે આની અંદર અમારા ધર્મની ભાવના આહત થઈ રહી છે. કોઈ પણ ફિલ્મને હમણાં જેમ કીધું તેમ આખી ફિલ્મ આપણે આઘાત કરતી બતાડીએ અને પછી એક મિનિટમાં એક વાક્ય બોલી દઈએ કે આની અંદર બહુ સારું સારું છે, તો એનાથી એ ભાવના એ નિવૃત્ત થતી નથી. એટલે ભલે એ રીતે જે કોઈ પણ નિર્ણય આવ્યો હશે, પરંતુ આનાથી આ નિર્ણયથી અમારો સમસ્ત સનાતન ધર્માવલંબી સમાજ એ નાખુશ છે, કારણ કે ધર્મ એ પોતાની જગ્યાએ પોતાનું મહત્ત્વ ધરાવે છે, અને સનાતન ધર્મને વિકૃત કરીને જે આની અંદર રજૂ કરવામાં આવ્યો છે તેના સામે પ્રબળ આપત્તિ છે ફિલ્મ માટે અને સૌરભ શાહના પુસ્તક માટે. કારણ કે સૌરભ શાહના પુસ્તકની અંદર ભગવાન કૃષ્ણને માટે બહુ જ અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યો છે. 16,000 પટરાણી વગેરે જે ભગવાનની દ્વારિકા લીલા છે એને માટે અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યા છે, અને પુરાણની અંદર કયા પરવર્તન વ્યક્તિની આ કલ્પના હશે એમ કરીને વ્યાસ મુનિ સુધી એને પોતાના કલમો ચલાવવાનું એ અટક્યો નથી. એટલે બહુ જ ભાવના આહત થઈ છે. આજ સુરતના સંતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. મહારાજ પિક્ચર જે બનેલું છે તેમાં અમુક ધર્મ વિરોધના દ્રશ્યો બતાવવામાં આવ્યા હોય ત્યારે આપણે હિન્દુ ધર્મની લાગણીનો ઠેસ લાગે, અને આજે કમસે 1000ની સંખ્યામાં ભક્તો એમાં જે હિન્દુ ધર્મના બધા અનુયાયીઓ એકત્રિત થયા છે, અને સાથે અમારા સુરતના સંતો મહંતો ધર્માચાર્યો દરેક સંતોની સાનિધ્યમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે કે આ પિક્ચર પર બેન્ડ લાગે, અને જે કાંઈ આ સેન્સર બોર્ડ પાસ કરે તો પણ એમાં ધ્યાન રાખવું જોઈએ કે કીજી બી ધર્મની ઠેસ લાગે નહીં એ રીતે પાસ કરવું જોઈએ.